બિહારમાં સારું પરફોર્મન્સ થયું, પરંતુ ઉત્તર પ્રદેશમાં માત્ર 36 બેઠકો મળી અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને આ નબળા પરફોર્મન્સ બાદ દિલ્હીનું તેડું આવ્યું છે. યોગી આદિત્યનાથને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ભાજપના નેતાઓ સાથે મંથન કરશે યોગી. ભાજપના રકાસ પાછળના કારણો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તો ઉત્તર પ્રદેશમાં ખૂબ જ નબળું પરફોર્મન્સ રહ્યું ભારતીય જનતા પાર્ટીનું, એનડીએનું, જેના કારણે જે યોગી આદિત્યનાથ છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, ખાસ તેમના પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. નબળા પરફોર્મન્સ માટે તેમણે દિલ્હીનું તેડું આવ્યું છે અને તે ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરશે કે આખરે રકાસ પાછળ કયા કયા કારણો હતા. યોગી આદિત્યનાથને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ભાજપના નેતાઓ સાથે મંથન કરશે યોગી. ભાજપના રકાસ પાછળના કારણો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તો ઉત્તર પ્રદેશમાં ખૂબ જ નબળું પરફોર્મન્સ રહ્યું ભારતીય જનતા પાર્ટીનું, એનડીએનું, જેના કારણે જે યોગી આદિત્યનાથ છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, ખાસ તેમના પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. નબળા પરફોર્મન્સ માટે તેમણે દિલ્હીનું તેડું આવ્યું છે અને તે ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરશે કે આખરે રકાસ પાછળ કયા કયા કારણો હતા.